જિલ્લા કલેક્ટર શ્રી ડીએસાની દોરવણી અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પ્રશાસન પોતાની ખાતાકીય કામગીરી અને સોંપાયેલી જવાબદારીઓ સુપેરે પાર પાડવાની સાથોસાથ સમાજમાં ભટકતું જીવન ગુજારી ફૂટપાથ પર રાતવાસો કરતા બેબસ લાચાર નિરાધાર વ્યક્તિઓ પરિવારો પ્રત્યેનું પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી સરકારી સેવાઓની સાથોસાથ સમાજ પ્રત્યેની પણ તેમની નૈતિક ફરજો અને જવાબદારીઓ જિલ્લાની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પદાધિકારીશ્રીઓ જિલ્લાના આગેવાનો સહિત સૌ કોઈના સહયોગથી નિભાવવાની સાથોસાથ તેમની કર્તવ્યશીલતા માનવતાના આ યજ્ઞને ઉજાગર કરી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે। સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી માનવી સંવેદનાઓથી છલોછલ વૈચારિકત્વ સાથે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા નોંધારાનો આધાર પ્રોજેક્ટ અન્વયે ખૂબ જ ટૂંકા ગાળામાં ગત તારીખ 31 મે 2021ના રોજ સેન્ટ્રલ કિચન પ્રારંભ સાથે સર્વે કરાયેલા કુટુંબો પરિવારને બે ટક ભોજન પૂરું પાડવાનું ભગીરથ કાર્ય આગળ વધી રહ્યું છે। આવા પરિવારોની ભોજનની સાથોસાથ જીવન જરૂરિયાતની પાયાની ઘરેલું ચીજવસ્તુઓ પૂરી પાડવા સહિત અનેકવિધ સવલતો તેમજ તબક્કાવાર પૂરી પાડવાના આયોજનોના અમલીના દિશા તરફ આભિયાન ગતિમય બન્યું છે। જિલ્લા કલેક્ટર શ્રી ડીએસાના જણાવ્યા અનુસાર રાજપીપળા શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર અને એનજીઓ ટીમ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં ઘણા વખતથી નિરાધાર જીવન વ્યતીત કરી રહેલા આવા કુટુંબ પરિવારોને રેનબસેરામાં આશરો પૂરો પાડવાના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ નાગરિકો પદાધિકારીશ્રીઓ વગેરેના સહયોગથી આવા પરિવારોને સમજાવીને રેનબસેરા રાજપીપળા શહેરમાં વિવિધ રાઉન્ડ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે ઘણા બધા લોકો એવા છે કે જે ફૂટપાથ નીચે ગરનાળ આગળ રેલવે ફાટક આગળ ને વિવિધ પબ્લિક પ્લેસીસ પર લોકો રહે છે ને નિરાધાર સહાયમાં છે। એટલે આ સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર વતી તથા વિવિધ એનજીઓની મદદથી નગરપાલિકાના દરેક વોર્ડવાઇઝ ટીમની રચના કરવામાં આવી અને આ લોકોનો સર્વે કરવાનું પ્રથમ તો નક્કી કરવામાં આવ્યું। રાત્રે 8 થી 11 દરમિયાન દરેક વોર્ડવાઇઝ ફરીને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી અને સર્વેમાં ઘણા બધા લોકો અને ઘણા બધા કુટુંબો એવા મળવા માંડ્યા કે જેઓ ઘણા વખતથી આવી રીતે નિરાધાર જીવન વ્યતીત કરી રહ્યા હતા, એમની પાસે કોઈ વસ્તુ પણ નથી। આથી આવા સંજોગોમાં આવી ટીમ દ્વારા જે જે આવા લોકો મળ્યા એ લોકોની યાદી બનાવીને અન્નબ્રહ્મ યોજના હેઠળ જિલ્લા પુરવઠાધિકારી દ્વારા આ અનાજની પરમિટ પણ આપવામાં આવે છે। સર્વે થઈ ગયો એટલે ખબર હતી કઈ કઈ જગ્યાએ કેટલા આવા નિરાધાર માણસો છે અને એવા લોકોને શોધીને ત્યાં બપોરનું લંચ અને ડિનર આપવાનું એમને ચાલુ કર્યું। આવા લોકો માટે સરકારની બીજી પણ એક રેન બેસરા યોજના છે જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર ખૂબ એના પર ભાર મૂકે છે। રેન બેસરા પહેલાં નાઇટ શેલ્ટર તરીકે ઓળખાતું હતું પણ હવે ડે એન્યુઅલએમ હેઠળ હવે દિવસે પણ તે રહી શકે છે, અથવા દિવસ અને રાત એના માટે શેલ્ટરનો કોઈ પ્રશ્ન ન રહે અને આવા લોકોને સમજાવીને રેન બેસરામાં શિફ્ટની કામગીરી પણ ચાલુ કરાઈ છે। આવા લોકોને જમવાના ઉપરાંત અમુક બેઝિક વસ્તુની પણ જીવન જરૂરિયાતની ચીજોની જરૂર હોય છે, જેમ કે પાથરવા માટે કશું ના હોય, ઓઢવા માટે કશું ના હોય, કોઈ બંબુ કરીને તાડપત્રીની વ્યવસ્થા હોય, આવી જે રોજબરોજની જીવન જરૂરિયાતની સાબુ છે, કાંસકો છે, તેલ છે, નવા માટે ટુવાલ છે, આવી ઘણી બધી વસ્તુની જરૂર પડતી હોય છે। એટલે આવી સારી પ્રવૃત્તિ ધ્યાનમાં રાખતા શહેરના અગ્રણીઓ અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવી એ લોકોએ આવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુની કીટ બનાવી અને તમામ લોકોના સહકારથી કીટ વિતરણ પણ ગઈકાલથી એ લોકોએ ચાલુ કર્યું છે। ધીરે ધીરે હવે આનો સર્વે કરી આમાંથી કોણ બીપીએલ યાદીમાં નથી તેને બીપીએલ યાદીમાં લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવશે। એમને માનનીય પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ અને ટ્રાઇબલની પણ અમુક યોજનાઓ છે જે હેઠળ ઘડતરના પ્લોટ અને મકાન સહાયની પણ આગળની કામગીરી થઈ શકે તેમ છે। કોઈ એમની સાથે નાના બાળકો હોય તેને આંગણવાડીમાં એને આશરો આપી શકાય એમ છે। મોટા બાળકો હોય, ચાઇલ્ડ લેબર કરતા હોય એવું કંઈ ધ્યાને આવશે તો એને હટાવીને એને સ્કૂલમાં એડમિશન આપીને શિક્ષણની વ્યવસ્થા થઈ શકે એમ છે। અને ઘણી બધી વ્યક્તિલક્ષી યોજનાઓ છે, ઘણી બધી સ્કિલ અપગ્રેડેશનની બાબત છે, તો આવા લોકોને કઈ રીતે પગભર કરવા, સ્કિલ અપગ્રેડ કરવી, રોજગારી આપવી અને ધીરે ધીરે આને મેઇન સ્ટ્રીમમાં આવે એવો સરકારનો આગ્રહ છે। શહેરમાં એક પણ નાગરિક આવી રીતે ભૂખ્યું ન સૂવે અને આવું કોઈ નિરાધાર વ્યક્તિ હોય, અમુક માઇગ્રન્ટ લેબર્સ પણ હોય છે જે થોડાક સમય માટે અહીંયા આવે છે મજૂરી કામ માટે, ડેડિયા પરા શાક બરાબરથી આવે છે, 15-20 દિવસ મજૂરી કામ કરીને પાછા જતા રહે છે, તો જ્યારે આવા કોઈ પણ માઇગ્રન્ટ લેબર્સ પણ અહીંયા આવે તો
તો તરત એની નોંધ લેવી જાય, એને અનાજની ને જમવાની વ્યવસ્થા થાય, એને કીટની વ્યવસ્થા થાય, અને એને બીજા જે સરકારી યોજનાના લાભો છે એ પણ મળે એ માટે ઓટોમેટિક સિસ્ટમ કેવી રીતે ગોઠવવી એ દિશામાં પણ ધીરે ધીરે તંત્ર કામ કરશે, જેથી કરીને કોઈ પણ અધિકારી પદાધિકારી એનજીઓ વગેરેની હાજરી ગેરહાજરી ગમે તો હોય છતાં પણ સિસ્ટમ એની જાતે કામ કરે અને કાયમ માટેની સિસ્ટમ એસ્ટાબ્લિશ થાય એ દિશામાં વહીવટીતંત્ર પ્રયત્ન કરી રહ્યું છે.